नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली वती हूँ सूत्र याहिरे इंग्लिश विषय अंदर डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच नी अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ। गत वीडियो लेक्चर नी अंदर विधान वाक्य नु डायरेक्ट माथी इनडायरेक्ट में केवी रीते रूपांतर थाय तेना विषय नो आपणे संपूर्ण अभ्यास करी चूक्या छीए। हवे आजना आपणा वीडियो लेक्चर नी अंदर प्रश्नार्थ वाक्यनु डायरेक्ट माथी इनडायरेक्ट में रूपांतर केवी रीते थाय तेना विषय आज आप अभ्यास करवानो छे। तो हूँ एवी अपेक्षा पण राखुं छुं के आप सर्व विद्यार्थी मित्रोए आगळना वीडियो लेक्चर नी अंदर डायरेक्ट स्पीचनु इनडायरेक्ट में केवी रीते रूपांतर थाय तेना विषेना जे पण कई नियमों अभ्यास कर्यो छे ए खूब ज सारी रीते समझी गया छे। आज समझण ने आधार आपणे आज इंट्रोगेटिव सेंटेन्स एटले के प्रश्नार्थ वाक्यनु इनडायरेक्ट में रूपांतर केवी रीते थाय तेना विषय नो अभ्यास करवानो छे। इंट्रोगेटिव सेंटेन्स એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જો ડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્ય આવતું હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। આ પ્રશ્નાર્થ વાક્ય સૌ પ્રથમ તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ઓળખતા આવડવું જોઈએ। જો તમે પ્રશ્નાર્થ વાક્યને યોગ્ય રીતે ઓળખી શકશો તો જ આવા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકશો। ખરા અર્થની અંદર પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા માટે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા માટે આ વાક્યની અંદર વાક્ય જ્યારે પૂર્ણ થાય ત્યારે એ વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય જેને આપણે ક્વેશ્ચન માર્ક એવું કહીએ છીએ। જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આવા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તેના વિશેની આજે આપણે માહિતી મેળવવાની છે। ગત વિડીયો લેક્ચરની અંદર એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યને કેવી રીતે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ તો આજે આપણે આવા પ્રશ્નાર્થ વાક્ય વિશે શીખવાનું છે। આ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરવામાં આવે છે તે ખાસ સમજજો। આગળના ચાર ફેરફારો તો આપણને ક્લિયર કટ છે જ, જેની અંદર સર્વનામનો ફેરફાર, ટેન્સનો ફેરફાર, સમયદર્શક શબ્દનો ફેરફાર અને મોડલ ઓર્ડિનરીઝનો ફેરફાર, આ ચાર ફેરફારો આપણે વિધાન વાક્યની અંદર આ કેવી રીતે થાય એ જોયું। એ જ રીતે આ ચારે ચાર પ્રકારના ચેન્જીસ પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ આપ વિદ્યાર્થી મિત્રોએ એ જ રીતે કરવાના છે। પણ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ એનું ઇનડાયરેક્ટ શું થાય તે અને પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક શું મુકાય તે આ બે વસ્તુ આપણે અહીંયા સમજવાની છે પહેલાં તો ખાસ, કારણ કે અલગ અલગ પ્રકારના વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન એટલે કે સંયોજક જે છે એ આપણે વાક્ય પ્રમાણે મૂકીએ છીએ અને બીજા પણ નેસેસરી ચેન્જીસ જે છે એ કરવાના છે। તો સીધો જ આપણે એ પ્રશ્ન જોઈએ છીએ કે આ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે જેમ વિધાન વાક્યની અંદર સેડ ટુ ટુ ટોલ અથવા તો રિપ્લાય મૂકતા હતા એ જ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુ નું આસ્ક્ડ મૂકાશે, યાદ રાખવાનું છે। અને એ જ રીતે અહીંયા સંયોજક તરીકે સંયોજક શું મૂકાશે તો કે ઇફ અથવા તો વેધર બે માંથી ગમે એક મૂકવાનું છે, બે નો અર્થ કે એવો થાય પણ પ્રશ્નાર્થની અંદર તમે વિદ્યાર્થી મિત્રો ઇફ નો એક અર્થ જો તો આવી શરત દર્શાવવા માટે પણ શીખી ગયા છો
જ્યારે કન્જક્શનનો ઉપયોગ શીખતા હોય ત્યારે. એટલે ફંક્શનના ટોપિકની અંદર ફરી એક વખત અહીંયા જે આપવામાં આવેલું આ ઇફ છે એ આવશે, એટલે અહીંયા કે એવો અર્થ થાય. અને વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચના ઇફ મૂકેલું હોય તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ એવું આપણું ફંક્શન થાય. ખાસ સમજજો, ઇફનો અર્થ કે એવો થતો હોય, એટલે આપણે મનોમન વિચારવાનું છે કે આ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ છે, એટલું ક્લિયર માની લેવાનું. અને આવું વાક્ય કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સમાં આપણે ફંક્શનનો જે ટોપિક પૂછાય છે એમાં આને આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ એવું આપણું ફંક્શન કહી શકાય. હજી પણ ફંક્શનની અંદર ઇફનો એક અર્થ જો તો એવો આવે છે. તો ફંક્શનના ટોપિકની અંદર બીજો આવો અર્થ જો તો એવો આવે છે ત્યારે એને કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. સમજો, ખાસ આ એકનું એક જ ઇફ છે. જ્યારે કે એવો અર્થ થાય છે, કે એવો અર્થ જે છે એ આપણે હમણાં આગળ પ્રશ્નાર્થ વાક્યોના એક્ઝામ્પલ્સ લખીશું એટલે તમને એનો ચોક્કસ ખ્યાલ આવી જશે. તો આવી જ રીતનું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં ઇફ મૂકાયેલું હોય ત્યારે કે એવો અર્થ થાય છે. વિધાન વાક્યમાં પણ ધેટનો અર્થ કે એવો થતો, તો એ વિધાન પ્રકાર હતો એટલે ધેટ મૂકાતું હતું અને કે એવો અર્થ થતો હતો. આ પ્રશ્નાર્થ પ્રકાર છે ઇનડાયરેક્ટમાં, એટલે ઇફ મૂકીએ તો અહીંયા પણ એનો અર્થ કે એવો થશે. પણ આ રિપોર્ટિંગ ઇવેન્ટ એવું આપણું ફંક્શન થાય જ્યારે ઇફનો એક અર્થ જો તો. જો તમે સખત મહેનત કરશો તો સારા માર્ક્સ મેળવશો, તો અહીંયા કન્ડિશન છે. તો આ કન્ડિશનલ સેન્ટેન્સ હોવાથી આ વાક્યમાં એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય. બરોબર, આ આપણું ફંક્શન છે. એ પણ હજી આપણે જ્યારે આગળ ફંક્શનના અભ્યાસ કરવાના છીએ ત્યારે શીખવાના છીએ. 11મા ધોરણની અંદર પણ આ કન્ડિશનલ સેન્ટેન્સ તમે શીખી ગયા હોય, કારણ કે 11મા ધોરણના એક યુનિટમાં આ એક્સપ્રેસિંગ કન્ડિશન એવું આપણે ઇફનો ઉપયોગ આવતો હતો એટલે શીખી ગયા હોય. તો આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ અહીંયા સેજ 2નું પ્રશ્નાર્થ વાક્યમાં ઇન્ડાયરેક્ટ કરતી વખતે શું મૂકવું તે જોયું અને સંયોજક શું કહી છે. અહીંયા ઓબ્લિક કરી દર્શાવ્યું છે એટલે અહીંયાનો મિનિંગ એવો થયો કે ઇફ મૂકો તો એક ઇફ જ મૂકવાનું છે, જો વેધર મૂકો તો વેધર. બરોબર, પણ હું એવું માનું છું કે આપણા માટે આ ઇફ શબ્દ જે છે એ શું થશે એટલે કાંઈ નહીં. માટે આપણે એક યાદ રાખીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇફ મૂકાય. બીજો પ્રશ્ન એક અહીંયા એ છે કે ઇફ અથવા તો વેધર મૂકાય ઓર WH શબ્દ પણ મૂકાય. બરોબર, આનો મિનિંગ એવો તો સમજજો. ખાસ પ્રશ્નાર્થ વાક્યોને હવે સમજવાનું છે. આપણે એવું કહીએ કે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો ટુ ટાઈપ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ટુ સ્ટાર્ટ વિથ હેલ્પિંગ વર્ન એન્ડ ટુ સ્ટાર્ટ વિથ WH વર્ડ્સ. તો આપણે અહીંયા જે જોઈએ છીએ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય. આગળ પણ આપણે ચર્ચા કરી દીધી, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય અને WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. બરોબર, આ ખાસ યાદ રાખવાનું. તો જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે ઇફ અથવા તો વેધર મૂકાય, અને જો WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય, આ યાદ રાખજો, તો જે WH શબ્દનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થયેલો હોય એ WH શબ્દ સંયોજક બને. તો અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછવા માટે 15-16 પ્રકારના WH વર્ડ્સ આવે છે. જો હું અહીંયા બોલું તો વુ, વુમ, વુઝ, વીચ, વોટ, વાય, વેન, વેર, હાવ, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર, વોટ. તો આ રીતના આ WH શબ્દમાંથી એના અર્થ પ્રમાણે જે તે પ્રશ્ન પૂછવા માટે મૂકાયેલું આ જે WH વર્ડ્સ હોય એને સંયોજક લઈ લેવાનું થાય. આપણે એક્ઝામ્પલ જોઈએ ત્યારે એનો પણ ખ્યાલ આવી જાય. તો બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં ઇફ અથવા તો વેધર મૂકવું, અને જો WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં એ જે તે WH શબ્દ મૂકવું. બરોબર, તો હું અહીંયા તમને એ નોંધ પણ લખાવું છું, ખાસ યાદ રાખવાની છે. જે આપણે અહીંયા ચર્ચા કરી એ જ પ્રમાણે છે. જો
प्रश्नार्थ वाक्य की शुरुआत सहायकारक क्रियापद थी थती हो तो आ सहायकारक क्रियापद हूँ लखूच ब्रेकेट में वोज वेर एम इज आर बराबर वोट एवर आवा बीजा એટલે વોઝ વેર એમ ઇઝ આર ડુ ડસ ડીડ હેવ હેઝ હેડ કેન મે માઇટ શુડ વુડ કુડ આ બધા એને સહાયકારક ક્રિયાપદ કહેવાય જે આપણે અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ માટે લખ્યા છે હવે તમે એના ઉપરથી ઓળખી શકશો તો જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય તો સંયોજક ઇફ અથવા તો વેધર બુકું બરોબર અને જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએચ શબ્દ લખું છું નમૂના સ્વરૂપે કર્મ છે અન્ય શબ્દ નથી આવું પ્રશ્નાર્થ વાક્ય છે
तो कोई पण હવે ડબલ્યુ એચ શબ્દ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડબલ્યુ એચ શબ્દ પહેલા આપેલો હોય આને આ વાક્યમાં આપણે એનો અર્થ દર્શાવવું છે કે વોટ કે આઈ હેલ્પ યુ મેં એવું કીધું કે હું તમને શું મદદ કરી શકું તો વોટ કેન આઈ હેલ્પ યુ તો આ ડબલ્યુ એચ છે તો બંનેમાં ફેર કેટલો છે ડબલ્યુ એચ શબ્દ વાળું હોય તો અહીંયા ડબલ્યુ એચ શબ્દ પહેલા આવે બસ ધેટ્સ ઓલ વોટ વર્ડ્સ દે આપવામાં આવેલો છે આ વોટ દે છે ને એ વોટ નો અર્થ શું એવો થાય છે તો મારે અહીંયા શુંથી પ્રશ્ન પૂછવો હતો એટલે મેં અહીંયા વોટ લીધું કોણથી એવો પ્રશ્ન પૂછવો હોય તો આપણે હું લઈએ તો એવી રીતે કઈ વસ્તુ એવું કેવું હોય તો વીચ લઈએ આપણે બરોબર આવી રીતની અલગ અલગ કેવી રીતે ક્રિયા થઈ તો હાઉ લઈએ એ આપણે જાણીએ છીએ જેમ આખો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ટોપિક છે જે ફ્રેમ ક્વેશ્ચન્સની અંદર ધોરણ 10માં પણ તમે શીખી ગયા હોય આપણે તો અહીંયા માત્ર જરૂરિયાત છે એટલે એક રિવિઝન સ્વરૂપે જોઈએ છીએ બરોબર તો હવે આને આપણે વિધાન કરીએ તો વિધાન વાક્ય રચના આવી થાય ખાસ મિત્રો જો તમને ટેન્સની ક્રિયા આવડતી હોય અને ટેન્સની ક્રિયા વ્યવસ્થિત રીતે સમજ્યા હોય તો હું એવું માનું છું કે આ ક્રિયા તમે સમજી શકો છો વાક્ય રચના ઉપર આધારિત જ બધો ખેલ છે જો તમે સેન્ટેન્સ પેટર્ન અલગ અલગ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હશે તો 100% તમને આવા અલગ અલગ પ્રકારના વાક્ય આવડશે હજી આના પછી માનો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવશે એટલે કે ઉદ્ગાર વાક્ય આવશે તો આ ઉદ્ગાર વાક્યને પણ તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા પહેલા એને વિધાનમાં રૂપાંતર કરવું પડશે તો આવું પણ મિત્રો તમે ધોરણ 9ની અંદર શીખી ગયા હોય મેક એસર્ટિવ સેન્ટેન્સ ઇન્ટુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એન્ડ મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇન્ટુ એસર્ટિવ સેન્ટેન્સ એ પણ હું તમને અહીંયા ક્લિયર કરાવડાવીશ એટલે કે વિધાનનું ઉદ્ગારમાં રૂપાંતર કરો અને ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર મિત્રો તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે ગ્રામરની પ્રેક્ટિસ એટલે આવા પ્રકારની પ્રેક્ટિસ કરવાની હોય જો તમે આવી પ્રેક્ટિસ કરો ને તો અલગ અલગ પ્રકારના ગ્રામરના એની ટાઈપ ઓફ ટોપિક યુ કેન સોલ્વ વેરી ઇઝીલી તમે ખૂબ જ સરળતાથી આ ટોપિકને સોલ્વ કરી શકશો પણ તમને વાક્ય રચનાઓ ખબર પડવી જોઈએ અલગ અલગ પ્રકારના વાક્યના ફોર્મેટ શું હોય એનો ખ્યાલ આવવો જોઈએ અને વોકેબ્યુલરી તમારી પાસે હોવું જોઈએ તો ખૂબ જ સરળતાથી આ કામ કરી શકશો તો વિધાન વાક્ય હોય તો વિધાન વાક્ય તમે આગળ હમણાં શીખી ગયા એમાં પહેલા સબ્જેક્ટ હોય હેલ્પિંગ વર્બ હોય વર્બ હોય એટલે કે ક્રિયા હોય મેઇન કર્મ અને અન્ય શબ્દ ઇન શોર્ટ વી કેન સે ધેટ ધીસ ઇઝ ધ ચેન્જ તમારે સહાયકારક ક્રિયાપદ અને કર્તા એ બંનેના સ્થાનની અદલા બદલી કરશો ને તોય તમારે વિધાન થઈ જશે બરોબર ભાઈ હું થયું આને હું વિધાનમાં રૂપાંતર કરું છું કેન યુ હેલ્પ મી તો યુ કેન હેલ્પ મી થઈ ગયું વિધાન આ વોટ વર્ડ કરવું હોય તો આપણે એવું થઈ જાય આ વોટ જે થઈ છે ને કોઈ જાય એ ઇન્ડાયરેક્ટમાં શીખીએ તો કેન આઈ હેલ્પ યુ તો શું થઈ જાય આઈ કેન હેલ્પ યુ બરોબર પછી એ સંયોજન હોય એટલે વોટ અહીં આવી ગયું વોટ આઈ કેન હેલ્પ યુ બરોબર આ રીતે વિધાન થાય છે વેરી ઇઝી કોન્સેપ્ટ તો અહીંયા તમે આ સમજી શકો છો કે વિધાનનું પ્રશ્નાર્થનું વિધાનમાં કેવી રીતે રૂપાંતર થાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને મારે આ તબક્કે એ પણ કહેવાનું અહીંયા આપણે નોંધ જોવો તમને એક એક શબ્દ અને એક એક નોંધ જે લખાવો છો ને એ કેવી રીતે ટ્રાન્સફર થાય ને એની પણ ઇન ડિટેલમાં અહીંયા આપણે વિકેટ ડિસ્કશન થાય તો અહીંયા આપણે જોયું કે મેં તમને એમ નોંધ લખાવી ખાલી નોંધ લખાવીને છોડી નથી દીધું પણ નોંધ લખાવ્યા પછી તમને કીધું કે આ નોંધ પ્રમાણે હાઉ કેન યુ વર્ક ધેટ કે તમે કેવી રીતે કામ કરી શકો આ નોંધ લખાવી તો આપણે એની ચર્ચા કરી બીજી વાત આપણે અહીંયા જોઈ કે પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે વિધાનમાં ફેરવવામાં આવે છે એટલું કહીને આપણે અહીંયા એ વાત પૂરી નથી કરતી હતી પણ મિત્રો આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે તો હવે હું એવું માનું છું કે તમને ક્લિયર થઈ ગયું છે જો તમારી આગળની સમજ માટે તમે તમારી નોટબુકમાં પણ આ બધું લખી શકો છો મારે તો ખરેખર આ ટોપિકને સમજાવવા માટે મેં તમને આગળ અહીંયા એ ચર્ચા કરી હતી તો આટલે સુધી આ બધી જે માહિતી છે વિડીયો બટન પોઝ કરી અને તમે તમારી નોટની અંદર વ્યવસ્થિત સમજી શકો છો બીજી પણ હું આ સર્વ વિદ્યાર્થી મિત્રોને આઈ કેન રિક્વેસ્ટ
અને હું તમને એક વિનંતી કરી શકું કે દરેક વિદ્યાર્થી મિત્રો, હું અહીંથી જે પણ કંઈ તમને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ સારામાં સારી રીતે શીખો. અને એવું જરૂરી નથી કે મેં અહીંયા તમને એક જ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું તો તમે હજી પણ યુ કેન યુઝ મોર એક્ઝામ્પલ, તમે વધુ વાક્ય પ્રેક્ટિસ માટે લઈ શકો છો. બરાબર, તો આપણે અહીંયા જે આ ચર્ચા કરી એ હવે અહીંયા સમજાઈ ગયું તમને. આપણે હવે ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર આવી જઈએ છીએ. સેમ ટુ આસ્ક્ડ મૂકાય છે, સંયોજક છે વિફ અથવા તો વેધર મૂકાય, પણ ક્યારે મૂકાય તો એના માટે નોંધ લખી છે. જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય તો ઇફ અથવા તો વેધર મૂકવું, અને જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH વર્ડ્સ એટલે કે WH શબ્દથી થતી હોય જેવા કે હુ હુમ હુઝ વિચ વાય વેર વોટ, તો જે તે WH શબ્દ. આ જે તે WH શબ્દ એટલે જે શબ્દથી શરૂઆત થઈ હોય તે. અને ત્રીજી વાત આપણે એ કરી કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે એને વિધાનમાં ફેરવવામાં આવે છે. ઓકે, નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ અબાઉટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તમે હવે હું એવું માનું છું કે હાઉ કેન વી ચેન્જ ધ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ આપણે અહીં જોયું. તો હવે આ પ્રમાણેની માહિતી મુજબ તમારે ઇનડાયરેક્ટ સ્પીચના હું તમને બે એક્ઝામ્પલ પણ આપું છું જેને સમજી અને બીજા વાક્યો આપણે કામ કરવાનું છે. બરાબર, તો અહીં લખું છું. Renish said to Urvisha, can you bring my bed? આ પ્રશ્ન વાક્ય આપેલું છે. બરોબર, ડાયરેક્ટ સ્પીચ નું આ પ્રશ્નાર્થ વાક્ય આપવામાં આવેલું છે. તો હવે આપણે ઉપર જે ઇન્ફોર્મેશન શીખી ગયા છીએ એ પ્રમાણે આપણે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ. તો રેનીશ સેડ ટુ, મેં લખ્યું છે આસ્ક્ડ મૂકા છે એટલે આસ્ક્ડ લિસનર સાંભળનાર ઉર્વિશા જોવાનું છે વાક્યની શરૂઆત કેમ આપેલી છે, સહાયકારક ક્રિયાપદથી થયેલી છે. તો સહાયકારક ક્રિયાપદથી લખ્યું છે, અર્થઘટન કરતું જવાનું મિત્રો. જો તમે યોગ્ય રીતે એનું અર્થઘટન કરી શકશો તો અને તો જ તમે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકશો યોગ્ય રીતે. તો આ સહાયકારક ક્રિયાપદથી શરૂ થઈ છે. તો જો તમે વ્યવસ્થિત જાણતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો સંયોજક ઈ મૂકવાનું. બરોબર, વિધાનમાં રૂપાંતર કરવામાં આવે છે એટલે જો તમે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા જાવ પહેલા તો વિધાન કરવાનું છે. કેન યુ બ્રિંગ માય બેગ, તો આવું જ આપણે વાક્ય હમણાં જોયું હતું જસ્ટ, તો યુ કેન બ્રિંગ માય બેગ આવું થઈ ગયું વિધાન. તો યુ જે છે એ સર્વનામ આવ્યું, તો સર્વનામનો ફેરફાર બીજા પુરુષનું સર્વનામ હોવાથી બોલનાર પ્રમાણે સોરી સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. સાંભળનાર ઉર્વિશા છે તો એ પ્રમાણે એનો ફેરફાર કરતા શું થઈ જાય છે હસી. કેમનું ઇન્ડાયરેક્ટ કરતી વખતે આપણે જોયું ઓબ્જેક્ટના ફેરફારમાં કેમનું શું થઈ જાય છે ફૂડ. તો હવે બીજો કાર્ડનો ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. પ્રથમ પુરુષનું સર્વનામ આવ્યું તો પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. તો પ્રથમ પુરુષના સર્વનામની આઈ મી અને માય સંબંધક વિભક્તિ છે. જે પેલું કોષ્ટક લખ્યું જેમાં જો હો એટલે ખ્યાલ આવી જાય. બરાબર, તો સંબંધક વિભક્તિ છે તો બોલનારની સંબંધક વિભક્તિ મૂકાય. બોલનાર તરીકે રેનીશ છે, રેનીશ માટે મૂકાતું સર્વનામ હી હોય તો હી ની સંબંધક વિભક્તિ તો કે હી હિમ અને હિઝ. તો
માય બેગ નું શું થઈ જશે ઇઝ બેગ વિદ્યાર્થી મિત્રો જો તમને એક એક રૂલ્સ કમ્પ્લીટ આવડે છે તો હું એવું માનું છું કે ખૂબ જ સારી રીતે તમે એને સમજી શકશો બરોબર સેકન્ડ લખજો ડબલ પેજ પર નીલેશ સેડ ટુ ટીના વેર આર યુ ગોઈંગ નાઉ બરોબર હવે આપણે જોઈએ આગળના વાક્ય ઉપરથી તમે સમજી શકશો યોગ્ય રીતે તો કે નીલેશ સેડ ટુ આસ્ક ધમ ટીના હવે ડબલ્યુએચ શબ્દ આગળ વાંચીએ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો પણ આ ડબલ્યુએચ શબ્દથી શરૂ થતું છે તો એના માટે લખ્યું કે જો વાક્યની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએચ શબ્દથી થતી હોય તો જે તે ડબલ્યુએચ શબ્દ સંયોજક તરીકે મુકાય જે તે એટલે આ વેર તો આ વેર શબ્દ છે એ હવે સંયોજક બની ગયું ખાસ સમજો ઈટ મૂકવાનું નથી ઈટ મૂકવાનું નથી ઘણા વિદ્યાર્થી મિત્રો ઇફઈ મૂકે છે ને વેર પણ મૂકે છે આ સેન્ટેન્સ ખોટો કહેવાય તો આ ડબલ્યુએચ શબ્દ વેર લઈ લીધો આટલું કામ થયું પૂરું હવે હું વધું આર યુ ગોઈંગ નાવ પેલા તો આપણે વિધાન કરવાનું કામ કરીશું તો આર યુ ગોઈંગ નાવ નું શું થઈ જશે તો કે યુ આર ગોઈંગ નાવ તો યુ બીજા પુરુષનું સર્વનામ છે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે ફરી એક વખત યુ નું શું થઈ જશે તો કે સી અને એવી જ રીતે આર વર ચાલુ વર્તમાન કાળની ક્રિયા દર્શાવે છે તો આપણે કાળના ફેરફારમાં એવું જોયું છે કે ચાલુ વર્તમાન કાળ હોય તો એનું શું થઈ જાય છે ચાલુ ભૂતકાળ તો એમિઝાનું શું થાય વોઝ વેર તો સી કહ્યું છે એટલે શું થશે વોઝ ગોઈંગ ચેન્જ ધ ટેન્સ ચાલુ વર્તમાન કાળનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે ચાલુ ભૂતકાળ થાય તો આપણે અહીંયા ચાલુ ભૂતકાળ કહ્યું બીજું કાંઈ નહીં બરોબર તો આપણે અહીંયા લખ્યું સી વોઝ ગોઈંગ નાઉ નું શું થઈ જશે બસ આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને રૂપાંતર કરવા માટે તમારે એનો યોગ્ય ચેન્જીસ કરવો પડે તો તમે હવે અહીંયા આટલી માહિતી ઉપરથી સમજી ગયા છો હવે ઉપરની માહિતી તમે લખી નાખી હશે એકાદ બે વધારે એક્ઝામ્પલ માટે હું તમને ઉપર દર્શાવું છું બરોબર તમારે આગળ વિડીયો પોઝ કરી અને વ્યવસ્થિત બુકમાં લખી લેવાનું છે દરેક માહિતી યોગ્ય રીતે તમારે બુકમાં લખવી જરૂરી છે કિંજલ સેડ ટુ મેઘા હાઉ આર યુ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલું છે આવા સિમ્પલ સેન્ટેન્સ નું પણ ઇનડાયરેક્ટ થાય પ્રશ્નાર્થમાં એટલે આપણે અહીંયા કરીશું કિંજલ આસ્ક્ડ મેઘા સંયોજક ડબલ્યુએચ શબ્દ હાઉ પોતે જ મૂકાશે બરોબર હવે આર યુ તો એનું ખાલી યુ આર કરવાનું છે તો યુ નો સર્વનામનો ફેરફાર કરીશું એટલે શું થઈ જાય હાવ સી આર સી વોઝ આ વિધાન પણ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર પણ થઈ ગયું તો હવે તમે અહીંયા ખૂબ જ સરળતાથી હું એવું માનું છું કે સમજી ગયા છો બરોબર અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ તમે તમારી જાતે પણ લખી શકો છો વાય ડીડ યુ
नॉट अटेंड द फंक्शन. व्हाई डिड यू नॉट अटेंड द फंक्शन यस्टरडे? તમારી જાતે પણ તમારે વધારે આના સિવાયના મેં તમને લખીને આપ્યા છે એ સિવાયના બીજા ફંક્શન લખવાના છે બરોબર. અને વાય ડીડ યુ નોટ એટેન્ડ વાય ડીડ યુ નોટ એટેન્ડ ધ ફંક્શન યસ્ટરડે બરોબર. તો હવે આપણે અહીં આગળ જોઈએ. હી આસ્ક્ડ મી, સંયોજક તરીકે આવી જશે ડબલ્યુએચ શબ્દો વાય છે એટલે વાય થી. હવે એટલું આપણે ફાટી નાખીએ તો ડી યુ નોટ એટેન્ડ ધ ફંક્શન આડ કયો છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો યુ ડીડ નોટ એટેન્ડ ધ ફંક્શન યસ્ટરડે, આ એનું વિધાન થયું. યુ નો ફેરફાર કરીએ તો સાંભળતા પ્રમાણે ફેરફાર કરીએ એટલે યુ નું આઈ થઈ જશે બરોબર. બીજા પુરુષનું સર્વનામ છે, સાંભળનાર પ્રમાણે ફેરફાર કર્યો, સાંભળનાર તરીકે ની આપેલું છે તો એની કર્તા વિભક્તિ મૂકીએ. યુ કર્તા વિભક્તિ છે એટલે સાંભળનારની કર્તા વિભક્તિ મૂકીએ તો એનું આઈ થઈ ગયું. મિત્રો હું અહીંયા ત્યાં બોલું છું, કર્તા વિભક્તિ, સંબંધક વિભક્તિ, સાંભળનાર અને બોલનાર પ્રમાણે બધું જ આપણે આગળના વિડીયો લેક્ચરમાં શીખવી દીધું છે. આગળના એટલે કે આપણે પાર્ટ સિક્સ, છઠ્ઠો પાર્ટ જોઈએ છીએ. આગળના વન અને ટુ પાર્ટની અંદર આ બધી માહિતી આવી ગઈ છે. સર્વનામ, સંબંધક વિભક્તિ એનું આખું કોષ્ટકની પણ ઇન ડિટેલ ડિસ્કશન કરી હતી. એને જો તમે સમજ્યા હોય તો હું અહીંયા એવું બોલું છું કે આ બીજા પુરુષનું સર્વનામ છે તો એનો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. બીજા પુરુષના સર્વનામની કર્તા વિભક્તિ છે તો તમારે સાંભળનારની કર્તા વિભક્તિ મૂકાય. આ કોન્સેપ્ટ તમે સમજી શકશો. જો સર્વનામને નહીં સમજતા હોય તો હું અહીંયા જે ચર્ચા કરું છું એ તમે સમજી શકશો નહીં. એટલે પહેલાં એ ક્લિયર કરવું પડે એનો ખ્યાલ એવો. આઈ ડીડ નોટ એટેન્ડ, તો હવે સમજો જેન્ટર ટેન્સની અંદર તમે એવું શીખી ગયા છો કે જો સાદો ભૂતકાળ ડાયરેક્ટ સ્પીચમાં આવતો હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ ભૂતકાળ થાય. તો તમારે સાદા ભૂતકાળને પણ યાદ કરવો પડે અને પૂર્ણ ભૂતકાળને પણ યાદ કરવો પડે બરોબર. સાદા ભૂતકાળનું વાક્ય તો છે એ ઓળખતા આવડવું જોઈએ ને પહેલાં, તો આપણે સાદો ભૂતકાળ આવડતો હોય તો થાય. તો હવે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી થ્રી હોય, નકાર હોય તો હેડ નોટ વી થ્રી હોય. તો ડીની જગ્યાએ શું આવી ગયું? હેડ નોટ નકાર વાક્ય છે એટલે હેડ નોટ ક્રિયાપદનું વી થ્રી. અહીંયા વી વન છે એટેન્ડ, તો શું થઈ જશે? એટેન્ડ ધ ફંક્શન યસ્ટરડે, સમયદર્શક શબ્દ આવ્યો તો શું થઈ જાય છે? ધ પ્રીવિયસ ડે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રશ્નાર્થ વાક્યનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરવામાં આવે છે. અહીંયા મેં જે પણ કંઈ તમને આ ચાર એક્ઝામ્પલ લખાવ્યો, બીજા તમારી જાતે આવા વિચારી અને પ્રશ્નાર્થ વાક્ય ડાયરેક્ટ સ્પીચના ક્રિએટ કરવાના અને એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હું તમને એક્સરસાઇઝ સ્વરૂપે પીડીએફ સ્વરૂપે આપીશ. પણ એટલું યાદ રાખજો મિત્રો કે જો ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ તમને આવડતા હોય એવા તમારી જાતે તૈયાર કરશો અને એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરશો એ ધી બેસ્ટ વર્ક કહેવાય તમારા દ્વારા, અને એ તમને કમ્પ્લીટ યાદ પણ રહી જશે. તો હું તમને એવી વિનંતી કરું છું કે આ રીતના બીજા તમે 5-6 વાક્ય તમારી જાતે બનાવી લખશો, અન્ય ગ્રામર બુકમાં એની પ્રેક્ટિસ કરી લો, અને હું તમને બાકી આના માટેનું હોમવર્ક પીડીએફ સ્વરૂપે આ લેક્ચરની સાથે મોકલીશ. આભાર.